નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું સતીશ ગોસ્વામી એસએમ સ્કૂલિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ની અંદર ગણિત વિષયમાં પાર્ટ 6 ભંગાર વેચનારની થોડીક સમજ મેળવવાની છે. હવે મિત્રો, તમે સવારે ઉઠો ત્યારથી સાંજ સુધીમાં તમે તમારા મમ્મી પપ્પા જોડે કે દુકાનમાં કે ઘણી બધી જગ્યાએ પૈસાની લેવડ દેવડ થતી જોઈ હશે. કારણ કે આપણા જીવનની અંદર પૈસા ખૂબ જ મહત્વના છે. કારણ કે જો પૈસા ના હોય તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ નહીં, બરાબર? અને આપણું જીવન ચાલે નહીં. એટલા માટે તો પપ્પા મમ્મી બધા નોકરી કરતા હોય છે. કારણ કે પૈસાથી તમે વસ્તુ ખરીદી શકો, બરાબર? તો એ પૈસાની ગણતરી કઈ રીતે થાય? તમે કોઈ ભંગાર વેચવાવાળો જોયો હોય તો એનું કોઈ પણ વજન કરશે વસ્તુનું, તો એ વજનની આપણને ખબર પડવી જોઈએ કે વજન કઈ રીતે થાય. પછી પૈસાની ગણતરી કઈ રીતે થાય એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હું તમને કહું કે 1 રૂપિયાના 5 સિક્કા વધુ કેટલા રૂપિયા થશે, તો તમે તરત કહેશો ફટફટાફટ કે હા સર 5 રૂપિયા થાય. હું કહું કે બેટા 2 રૂપિયાના 5 સિક્કા વધુ કેટલા રૂપિયા થશે, તો તમે કહેશો શું કહેશો કે હા 10 રૂપિયા થાય. 2 × 5 = 10 એટલે કે 10 રૂપિયા. તેથી જે હું કહીશ કે બેટા 5 રૂપિયાના 5 સિક્કા વધુ કેટલા રૂપિયા થશે, તો તમારામાંથી ઘણા મને ફટાફટ જવાબ આપી દેશે કે સર 25 રૂપિયા થશે, બરાબર મિત્રો? તો આવી આપણે ઘણી બધી ગણતરી જાણીએ છીએ, પણ આ ગણતરી જો વધુ મોટી હોય તો કઈ રીતે ગણવાનું એની આપણને સમજ હોવી જોઈએ. જો તમને ઘડિયા આવડતા હોય તો તમે ફટાફટ આપણે ગણતરી કરી શકો છો, બરાબર? એ કેટલીક સરસ મજાની નોટોના પૈસા આપણે અહીંયા ગણવાના છે, જેથી આપણને વ્યવહારમાં તકલીફ ના પડે પૈસા ગણવામાં, બરાબર? અને કોઈ દુકાનોમાં આપણે વસ્તુ લેવા જઈએ તો એ વખતે આપણી ખરીદી કરેલી વસ્તુની ગણતરી આપણે કરી શકીએ, તો વધારે પૈસા આપણે ના આપી દઈએ અને ઓછી વસ્તુ લઈને ના આવીએ, બરાબર? એ બધી માહિતી આપણે આ પાઠમાંથી મેળવીશું, જેનો આપણે આપણા જીવનમાં ઉપયોગ કરીશું અને આપણે કોઈ દિવસ ઠગાઈશું નહીં. અને ક્યારે થશે કે જ્યારે તમે આ પાઠના દાખલા સારી રીતે ગણશો, સમજશો, તો તમે તમારા મમ્મી પપ્પાને પણ આ રીતે કોઈના દ્વારા ઠગતા બચાવી શકશો, બરાબર? તો એની થોડીક ચર્ચા આપણે કરી દઈએ છીએ, બરાબર? તો તમને સદ્યપોથીમાં પ્રશ્ન નંબર 1 આપ્યો છે કે નીચે આપેલી નોટની કિંમત શોધો. તમને અમુક નોટો લખી હોય કે ભાઈ આટલી નોટો હોય તો કેટલા રૂપિયા થાય, એવો જ અહીંયા એક પ્રશ્ન આપેલો છે. તો પ્રશ્ન નંબર 1માં તમને લખ્યું છે નીચે આપેલી નોટોની સંખ્યા લખો. પહેલું લખ્યું છે કે રૂપિયા 100ની 5 નોટ તો કેટલા રૂપિયા થશે. તો રૂપિયા 100ની કેટલી નોટ છે આપી જોડે ભાઈ? 5 નોટ. તો 100 ગુણ્યા કેટલા કરવાના? 5. તો 5 એકા 5 અને 5 નું 100 મૂકી દો એટલે કેટલા થયા રૂપિયા? 500 રૂપિયા. તો 100ની 5 નોટ હોય તો કેટલા રૂપિયા થશે? 500 રૂપિયા. ચલો જેટલી નોટ હોય એટલા વડે ગુણી દેવાના એટલા રૂપિયા. ચલો 5ની 12 નોટ કીધું છે તો રૂપિયા 5ની 12 નોટ તો રૂપિયા 5 ગુણ્યા કેટલી નોટ છે? 12 નોટ. તો 12 × 5 કેટલા થશે મિત્રો? 60. તો રૂપિયા 60 કેટલા રૂપિયા થયા? 60 રૂપિયા. ચલો એ જગ્યા આગળ જઈએ. 3 નંબરનું ક્વેશ્ચન છે કે રૂપિયા 10ની 15 નોટ. 10ની 15 નોટ એટલે શું કરવાનું? 10 × 15. તો 15 એકા 15 શું મૂકી દો તો કેટલા રૂપિયા થાય? 150 રૂપિયા. મજા પડે છે ને ગણવાની? હા, તો એ રીતે આવા બીજા જ 10 છે આપણે 3 સુધી ગણ્યા. ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો અને 10મો તમારે ગણવાનો છે. ચલો 9મો હું કરાવી દઉં છું. 9મા શું લખ્યું છે કે ભાઈ રૂપિયા 2000ની 2 નોટ. 2000ની 2 નોટ તો કેટલા રૂપિયા થાય? એવું કીધું છે 2000 ગુણ્યા કેટલા કરી દેવાના? 2. 2000 ગુણ્યા શું કરશું આપણે? 2. એટલે આપણને મળી જશે 1 × 2 એટલે 2 ગુણ્યા કેટલા થાય? તો કે 4. કેટલી શું છે? 3 મૂકી દો તો કેટલા રૂપિયા થશે? 4000 રૂપિયા, બરાબર? હવે તમે ગણતા આવડી ને મજા પડશે, ગણજો. ચલો હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની. પ્રશ્ન નંબર 2 માં આવો જ આપ્યો છે કે નીચેના પ્રશ્નના જવાબ લખો. કેટલાક પ્રશ્નો પૂછેલા છે અને જવાબ આપણે લખવાના છે. આ બધું આપણે વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. પહેલો પ્રશ્ન શું કીધો છે આપણે કે ભાઈ રૂપિયા 50ની કેટલી નોટો હોય તો 300 રૂપિયા થાય. મિત્રો ખાસ સમજવા જેવું છે હવે. તો આપણે શું કરીએ કે ભાઈ
एक नोट आपने आपी छे पहचान अने कुल रकम पण कीधी छे 300 तो ये कितनी नोट शोधवानी छे 300 रुपया करवा होय ने 50 ની કેટલી નોટ લે તો આપણે શું કરશું 300 ભાગ્યા 50 કરીએ શું કરીએ 300 ભાગ્યા 50 તો મિત્રો 5 તરી 15 5 નો વડે બોલવા 50 નું નામ તો કઈ 5 નો વડે બોલવા નો 30 થી વધો જોઈએ નહીં 5 તરી 15 5 24 25 25 5 6 30 તો આપણે શું કરીએ 5 6 50 रूपया 50 तो रूपया 600 એટલે કેટલા વધ્યા 6 મળી ગયા તો આ રીતે બીજી રીતે પણ તમે કરી શકો 6 બીજા નંબરનું એક્ઝામ્પલ ગણીએ કે ભાઈ રૂપિયા 500 ની કેટલી નોટ હોય તો 8000 રૂપિયા થાય બરાબર તો 500 ની કેટલી નોટ હોય તો 8000 થાય તો આપણે બીજી 8000 ને શું કરીએ 500 ને ભાગી દઈએ 8000 ભાગે કેટલા કરીએ આપણે 500 8000 ભાગે 500 કરીએ તો 2 શું શું થશે પૂરી જશે એટલે હવે બોલ જવાનું રહે એસી સિગ્મા કેટલા વધ્યા 50 હવે એસી ના ભાગ પડીએ બરાબર તો કઈ રીતે પડશે 10 8 એસી અને 10 50 50 બરાબર તો 10 10 શું થશે ઉડી ગઈ તો શું વધ્યું 8 ના છેદમાં 5 આ રીતે મળતો નથી બીજી રીતે કઈ કરવી જો અહીંયા તો 808000 ભાગ્યા 500 છે ને તો આપણે 2 શૂન્ય નું રાખી દીધી બરાબર 80/5 એટલે આપણે કરી 80 ના ભાગ પડી મેં 2 શૂન્ય નું રાખી દીધું 80/5 એટલે 16/5 કેટલા થાય5 10 0 8 5 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
ચલાઈએ પાંચમો વડીયો બોલવાનો 30 થી વધે ના રીતે તો 5 6 30 ઓકે હવે બાકી બાકી કરી દો ઓકે મળ્યા 16 તો કેટલા મળ્યા 16 ઓકે તો કેટલી નોટો થશે 16 નોટો થશે બરાબર તો પોન્સલી કેટલી નોટો થાય 16 નોટો તો લખવાનું रुपया 8000 में 500 ही 16 नोट थसी क्लियर मित्रों तेजी थी बात करी नेक्स्ट नंबर ने चौथा नंबर ने एग्जांपल ली तो चौथा नंबर ने एग्जांपल में रकम शू छे वांचो तो चौथा नंबर में रकम लिखी छे के 500 100 અને 5 ની કેટલી નોટો ભેગી કરો તો 620 રૂપિયા થાય બરાબર 500 ની નોટ લેવાની 100 ની નોટ લેવાની અને કેટલી કરી દીધી છે 500 ની 100 ની અને 5 ની તો
तो जो मित्रों 500 ની એક નોટ લઈ લીધી 100 ની એક નોટ લઈ લીધી અને 5 ની આપણે ચાર નોટ લઈ લીધી તો 620 રૂપિયા થઈ જશે આપણે ગણી લો 4 નંબર 500 ની એક નોટ લો 500 ગુણ્યા 1 બરાબર કેટલા રૂપિયા થશે 500 રૂપિયા ઓકે બીજું શું કરો છો બીજી કેટલા ની નોટ લેવાની છે 100 ની તો રૂપિયા 100 ગુણ્યા 1 એટલે કેટલા રૂપિયા થાય 100 રૂપિયા બીજી 500 રૂપિયા લેવાની તો 5 ગુણ્યા કેટલા કરો 4 તો 5 20 બરાબર આ વજનનો સરવાળો કર દો 0 2 5 ને 6 620 રૂપિયા થઈ ગયા બરાબર તો આના આધારે હું કહી શકું કે રૂપિયા 500 ની એક નોટ 100 ની એક નોટ અને 5 ની 4 નોટ લો તો 620 રૂપિયા થશે બરાબર હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5 ની એક્ઝામ્પલ નંબર 5 કહે છે કે 100 50 અને 10 ની કેટલી નોટ લઈએ તો 230 રૂપિયા થશે બરાબર તો 100 ની એક નોટ લઈએ રૂપિયા 100 ગુણ્યા શું કરીએ 1 તો કેટલા રૂપિયા થાય 100 રૂપિયા બરાબર બીજી 50 ની નોટ લેવાની તો 50 ગુણ્યા 2 કરીએ તો કેટલા રૂપિયા થશે બીજા 100 રૂપિયા બરોબર હવે બીજી કઈ નોટ લેવાની છે આપણે 10 ની તો રૂપિયા 10 ગુણ્યા 3 કરીએ 10 ની 3 નોટ તો કેટલા રૂપિયા થાય 30 રૂપિયા બરોબર હવે બધાનો સરવાળો કરી દઈએ તો કેટલો થશે 230 રૂપિયા જે આપણી જોઈતી રકમ છે બરાબર એના પર પ્રશ્ન કરી શકું કે 100 ની એક નોટ હતો 50 ની બે નોટ લઈએ અને 10 ની 3 નોટ લઈએ તો 230 રૂપિયા થશે ઓકે મિત્રો મજા પડી હશે તમને આ દાખલામાં બરાબર એ જ રીતે હવે કોષ્ટક નંબર 3 આપેલું છે કે નીચેના કોષ્ટકમાં વ્યાજ કેટલું ચૂકવ્યું છે તે લખો હવે મિત્રો પહેલા તો એ સમજી કે વ્યાજ કોને કહેવાય બરાબર તો વ્યાજ એટલે કે તમે કોઈ વ્યક્તિ પાસેથી ઉસીના પૈસા લાવો છો બરાબર તમારી જોડે અત્યારે પૈસા નથી અને તમે કોઈની પાસેથી ઉસીના પૈસા લાવો છો ત્યારે વ્યક્તિ તમને એવું કહે કે તમારે જ્યારે મને પાછા આપો ત્યારે મને આટલા રૂપિયા વધારે આપવા પડશે તો તમે જ્યારે પાછા આપતી વખતે જે વધારાની રકમ ચૂકવો છો એને શું કહેવાય વ્યાજ કહેવાય એટલે કે રકમ સિવાયની વધારાની ચૂકવવી પડતી રકમ એ તમારે શું થશે વ્યાજ થશે ધારો કે તમે મારી પાસેથી 500 રૂપિયા ઉછીના લો છો અને મહિના પછી મને પાછા આપો ત્યારે હું તમને એમ કહું કે તમારે મને 550 રૂપિયા આપવા પડશે તો 550 તો 500 રૂપિયા તમે મને આપ્યા હતા એમ 50 રૂપિયા તમે મને વધારાના આપો છો તો 50 રૂપિયા શું થયું વ્યાજ થયું ઓકે મિત્રો તો રકમ ઉપર આપવી પડતી વધારાની રકમને શું કહેવાય વ્યાજ કહેવાય તો અહીંયા આગળ વ્યાજ સાથેની રકમ આપેલી છે તો વ્યાજની આપણે ગણતરી કરવાની છે 3 નંબરમાં એમાં ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ તમે જોશો તો એમાં તમને આપેલું છે કે ભાઈ રકમ 500 રૂપિયા છે વ્યાજ સાથેની રકમ એટલે વ્યાજ આથી જે રકમ ગણો તો 570 રૂપિયા થાય તો 500 રૂપિયા એમની રકમ હતી અને 570 રૂપિયા વ્યાજ સાથેની રકમ થઈ તો વ્યાજ કેટલું થયું 70 રૂપિયા એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે 956 રૂપિયા રકમ છે એમની અને વ્યાજ સાથેની રકમ 1015 છે તો વ્યાજ શોધવાનું છે તો આપણે શું કરવાનું તો કે બીજા નંબરનો એક્ઝામ્પલ આપણે ગણીએ આ તમે નોટમાં ગણતરી કરજો એટલે તમને વધુ ખ્યાલ આવે તો આપણે શું કરવાનું વ્યાજ શોધવું હોય તો વ્યાજ દ્વારા શું લખીશું વ્યાજ સાથેની રકમ ઓછા મૂળ રકમ શું લખવાનું મૂળ રકમ એટલે કે એટલી જે રકમ હતી બરાબર ચલો વ્યાજ આપણે શોધવું છે તો વ્યાજ સાથેની રકમ આપણે કેટલી આપેલી છે 1015 રૂપિયા 1015 ચલો મૂળ રકમ કેટલી આપેલી છે આપણને 956 રૂપિયા 956 બરાબર હવે બંનેની બાદબાકી કરી દઈએ તો આપણને વ્યાજ મળી જશે ચલો બાદબાકી કરી દઈએ ફટાફટ 1015 ઓછા 956 ઘણા મિત્રોને આ લખતા નથી આવડતું ખાસ ધ્યાન રાખજો એકમના નીચે જ એકમનો મૂકવાનો દશકની નીચે દશકનો અને સોની નીચે સોનો તો તમારે ભૂલ પડશે નહીં ચલો 5 માંથી 14 હશે તો કે ના જાય સર શું કરવું પડે તમને ખબર છે રસ્તો લેવો પડે તો અહીંયા 0 થઈ જશે અહીંયા કેટલા થશે 15 10 હતા 5 હતા 10 થયા કેટલા થયા 15 15 માંથી 6 કાઢીશું તો કેટલા આવશે
9 બરાબર હવે 1 માંથી તો અહીંયા તો 0 થાય જો 0 માંથી 5 જાય ને અહીંયા 10 તો લેવા પડે અહીંયા સુધી થશે 0 અહીંયા હશે 9 અહીંયા થશે 10 કારણ કે પહેલા અહીંયા 10 આવે પછી 10 માંથી 11 ને 1 આપશે એટલે અહીંયા 10 થશે 10 માંથી 5 થશે તો 5 9 માંથી 9 જાય તો 0 કેટલા બધા 59 રૂપિયા તો આપણને યાદ છે કે મળ્યું માટે આપણે લખી શકીએ વ્યાજ બરાબર રૂપિયા 59 તો વધારાની રકમ કેટલી ચૂકવવી પડે 59 રૂપિયા લોકો વધારે આપે છે ઓકે મિત્રો એવી જ રીતે હવે એક્ઝામ્પલ નંબર 3 લઈએ બરાબર તો 3 નંબરની રકમ જો હવે વ્યાજની રકમ કેટલી છે અને મૂળ રકમ કેટલી છે ઓકે હવે હું સૂત્ર મૂકતો નથી ડાયરેક્ટ ગણતરી કરું છું તો એમાં આપણે વ્યાજ કોળવું છે તો કુલ રકમ છે તો વ્યાજ બરાબર શું થશે આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ છીએ 852 ઓછા 730 તો 852 ઓછા 730 ચલો આવું છે વ્યાજ સાથેની રકમ 852 છે અને રકમ કેટલી છે 730 રૂપિયા ચલો બે માંથી 3 જશે ને અહીંયા 10 તો લઈએ 4 વચ્ચે અહીંયા 12 થઈ જશે 12 માંથી 3 કાઢો તો કેટલા વચ્ચે મિત્રો 9 4 માંથી 2 જાય 2 8 માંથી 7 જાય તો 1 કેટલું મળ્યું 129 રૂપિયા તો વ્યાજ કેટલું આવ્યું આપણું રૂપિયા 129 ફોર્થ નંબર એક્ઝામ્પલ જોઈએ ફોર્થ માં છે 1232 રૂપિયા મૂળ રકમ છે અને 1339 તમારું શું છે વ્યાજ સાથેની રકમ તો આપણે વ્યાજ સાથેની રકમ છે પહેલા લખી દઈએ 1339 ઓછા એમાંથી મૂળ રકમ કેટલી છે 1232 આપણે બાદ કરી દીધો યાદ આપણને મળી જશે 9 માંથી 2 જશે તો કેટલા વધશે 7 3 માંથી 3 જાય 0 3 માંથી 2 જાય 1 અને આ 0 કેટલું આવ્યું 107 રૂપિયા કેટલું મળે છે 107 રૂપિયા તો ચોથા નંબરના દાખલામાં વ્યાજ કેટલું થશે રૂપિયા 107 પ્રિય મિત્રો એ જ રીતે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5 ની તો 5 નંબરમાં તમને લખેલું છે કે રકમ છે 2009 વ્યાજ સાથેની રકમ છે 2246 તો આપણે વ્યાજ સાથેની રકમ માંથી મૂળ રકમ શું કરીશું 2246 માંથી 2009 શું કરીશું બાદ કરીશું તો 6 માંથી 9 ના જાય 10 તો લેવા પડશે અહીંયા કેટલા થઈ જશે 3 16 માંથી 9 કાઢીએ બરાબર તો કેટલા વધશે 7 3 માંથી 0 કાઢીએ તો 3 2 માં 2 2 માંથી 2 જાય તો 0 કેટલા વધે 239 રૂપિયા તો વ્યાજ કેટલું મળે રૂપિયા 237 રૂપિયા ઓકે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના એક્ઝામ્પલની ચર્ચા કરીશું ઓકે